જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આ બેઠકમાં શહેરમાં થયેલા ભારે વરસાદ દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તા બનાવવા સહિત અન્ય વિવિધ વિકાસ ખર્ચ માટે ટોટલ રૂપિયા નવાણું પોઈન્ટ સાઠ લાખની જોગવાઈ કરવામાં આવી હતી કમિટીમાં હમણાં જ સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ કુદરતી આપત્તિ આવેલ હતી પરંતુ જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વરસાદના કારણે જે વિસ્તાર પ્રભાવિત થવાનો હતો તે દરેક એવા વિસ્તારોની અંદર એક સૂચના રથ ફેરવી અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જેના ભાગરૂપે ખૂબ જ જે લોકો પ્રભાવિત થવાના હતા તેમાં ઓછા લોકો પ્રભાવિત થઈ શક્યા વરસાદ આવવા પછી તંત્ર દ્વારા ફાયરની ટીમ દ્વારા જે રેસ્ક્યુ લોકોને કરવામાં આવેલ જે લોકો આ વરસાદના કારણે પ્રભાવિત થયા તેવા દરેક લોકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ જામનગરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે ફૂડ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું તેની અંદર જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેમજ સમગ્ર ટીમને ખૂબ જ સુંદર કામગીરી કરેલ છે તેના અમારા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ તે ઉપરાંત જામનગરની અંદર વરસાદના કારણે જે મેળો લોકોને સ્ટોલ ધારકોની માગણી હતી કે મેળાને અગિયાર તારીખ સુધી લંબાવી આપે જે આવેલી કમિશનરશ્રીની દરખાસ્તને રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત અલગ અલગ દસ વિકાસ કાર્યો જેમાં વરસાદના હિસાબે જે મેટલ મોરમ ગ્રીડ તાત્કાલિક ધોરણે નાખવી પડે તે તેવા વિવિધ દસ વિકાસ કાર્યોને નવાણું પોઈન્ટ સાઠ લાખના વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરમાં વરસાદ આવ્યા બાદ જે રોડ રસ્તા તૂટી ગયા હોય જ્યાં લાઇટ ખરાબ થઈ ગઈ હોય તેમજ સફાઈની જરૂરિયાત હોય તેમજ આરોગ્યની જ્યાં જ્યાં જરૂરિયાત હોય તેવા દરેક વિસ્તારોની અંદર આરોગ્યરથ ફરે રેગ્યુલર ફોગિંગ થાય રેગ્યુલર પાવડરનો છંટકાવ થાય તેમજ સફાઈ થઈ જાય અને રોડ રસ્તા જે રિપેર થઈ જાય તાત્કાલિક ધોણે તેવી આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવેલ છે